વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 2 તેને તે ઉગશે। આપણે ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજૂતી મેળવી હતી। હવે દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક કાઢશે અને પાના નંબર 26 પર હું જેવી રીતના લખાવું એ રીતે તમારે લખવાનું રહેશે। હવે છે જોડકા જોડો, પાત્રનું નામ અને તમને સામે આપ્યું છે વિધાન। તો પહેલું છે કાગડો, તો એની સામે 4 નંબર। બીજું છે કુકડો, તો એની સામે 3 નંબર। ત્રીજું છે કુકડી, તો એની સામે 1 નંબર। અને છેલ્લું ચકલી છે, તો એની સામે 2 નંબર। પછી એવી જ રીતે કુકડીના પ્રયત્નો અને તેના પરિણામો, તો એમાં પણ 1 નંબરની સામે 3 નંબર, 2 નંબરની સામે 4 નંબર, 3 નંબરની સામે 2 નંબર। પછી છે વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો તેટલો જ ભાગ સુધારીને લખો। તો જો પેલું છે કુકડીને થાક લાગે ત્યારે મંડી પર રમવા જતી, તો કુકડીને બહુ થાક લાગ્યો। બીજું કુકડી હોશિયાર અને મહેનતુ હતી, તો એક હોશિયાર કુકડી હતી। ત્રીજું પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી, તો કુકડીએ પ્રયત્ન કર્યો જ હતો। ચોથું કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર, તો કુકડી નસીબદાર હતી। પાંચમું બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી, તો કુકડી ઉડી શકી હતી। વિદ્યાર્થી મિત્રો આ હું જે તમને લખાવું એ તમારે પણ સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે। પછી છે જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો। વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલા હોય તેની સામે સાચું કરો। તો પહેલું છે આપણને રટ, હદ, આગ્રહ અને જીદ। તો આપણને એવું લખેલું છે, મનોજ મામાના ઘરે જવાની રટ લઈને બેઠો, તો જીદ લઈને બેઠો, આપણે ઉપર જીદ લખી દેશું। બીજું છે મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રોટ લઈને મજાથી ચોકલેટ ખાય છે, તો હઠ લઈને ચોકલેટ ખાય છે। બીજું વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, તો અભિલાષા ન આવે એની ઉપર ચોકડી કરવાની, તો તીવ્ર ઈચ્છા હતી। પછી છે સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી, તો જમવાની ઈચ્છા હતી। પછી છે ત્રીજું મુમતાજને ગુસ્સો આવતા હરખેલી થઈ ગઈ। બીજું છે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખેલી થઈ ગઈ એટલે બહુ ખુશ થઈ ગઈ, એટલે એ સાચું જ છે, એમાં કોઈ સુધારો વધારો કરવાનો નથી। ચોથું છે વંડી ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત, તો પેલું રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે, નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે। આ મિત્રો આમાં પણ કંઈ સુધારો વધારો કરવાનો નથી, મેં જેવી રીતના લખ્યું એવી રીતના જ તમારે લખવાનું રહેશે। કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો, પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખવાનો। તો લખો મિત્રો, કુકડી ખૂબ જ હોશિયાર અને મહેનતુ છે, તે પોતાના બચ્ચા માટે ચણ વીણી લાવે છે, તેમણે ચણ વીણતા શીખવાડે છે અને પોતાના ઈંડા સેવે છે, તેને કેટલીક વાતનું દુઃખ છે એ તો ઊંચે ઊંડી શકાતું નથી। હવે આપણને એક ચિત્ર ધ્યાનથી જોવાનું છે, જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે તમારે લીટી કરવાની રહેશે। તો શૌર્યના ચિત્રમાં નાળિયેરીનું ઝાડ છે તે ઊંચું છે, તેમજ થોડાક નાળિયેર પણ છે અને મોટા પણ છે। ઋત્વિના ચિત્રમાં આંબાના 2 ઝાડ છે પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે તે ન હોય તો પાકી ન શકે, તો એની લીટે તમારે નીચે લીટી કરવાની રહેશે। એક ધોળી ગાય અને એક કાળી ગાય, તો જો કાળી ગાયની જગ્યાએ શું આપ્યું છે, યગા, તો એની નીચે તમારે લીટી કરવાની। ઋત્વી ચિત્રમાં એ 3 ધોળી ગાય છે, તો ધોળીની નીચે લીટી કરવાની, કારણ કે રસોઈમાં ફેર છે, પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે શૌર્ય કરતાં 1 વધુ જ ગાય છે। શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારે એટલે જો ધારે લખ્યું છે, ત્યાં તળાવમાં પાણી છે એમ આવે, એની નીચે લીટી કરો। ઋત્વિના ચિત્રમાં તળાવ તો છે પણ ગંદુ છે, તેમાં પાણી આવે અને અહીંયા લખ્યું છે પાળી, થોડું જ છે। શૌર્યના ચિત્રમાં 2 પોપટ ઝાડ બેઠા છે, થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। ઋત્વિકના ચિત્રમાં પોપટ કોયલ તેમ મોર ઝાડ પર બેઠા છે, શૌર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે।
શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, ઋત્વિના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળો છોકરો છે એક ઊંચો છે, બીજો જાડો છોકરો છે. જો પાતળો છે એની નીચે લીટી કરો અને જાડો છે એની નીચે લીટી. આપ્યું છે વસ્તુનું નામ, સંખ્યા, માપ અને ગુણ. તો જો તમને બે ઉદાહરણ તો આપેલા છે, તો ત્રીજું છે ગાય. એક, બે અને ત્રણ સંખ્યામાં લખો ત્રણ, પછી માપ લખો માઇનસ, ગુણ તો કાળી અને ધોળી. અને તળાવમાં માઇનસ કરો, માપમાં પણ માઇનસ કરો અને ગુણ ચોખ્ખું અને ગંદુ. પક્ષી, તો એમાં માઇનસ કરો, માપ થોડુંક વધારે અને છેલ્લું ગંદુ, ગુણ સોરી, તો એમાં લખો માઇનસ. પછી છેલ્લે છે છોકરા, તો સંખ્યા કઈ આવે, એક કા બે, માપ માઇનસ અને ગુણ જાડો પાતળો અને ઊંચો. છે ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો. તો બંને ચિત્રો જોયા તેમાં શું સરખું છે, શું જુદું છે તે લખો. હું મોટો થઈને શિક્ષક બનીશ, ઘણા બધા પુસ્તકો વાંચીને ઘણું બધું જાણીશ, શીખીશ. કહેવાય છે કે જ્ઞાન એ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. આ બધું જ્ઞાન મારા વિદ્યાર્થીને હું આપીશ. તમે પણ તમારી રીતે તમારે જે લખવું હોય તે લખી શકો, ચિત્રના આધારે પણ લખી શકો અને તમારે આધારે પણ લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આ તમને બે કોષ્ટક આપ્યા છે, આમાંથી જોઈ જોઈને તમે સારા અક્ષરે આ બે કોષ્ટક પૂર્ણ કરી દેજો. અને બીજું આ, એટલે તમારે આખો કોષ્ટક પૂરો થઈ જાય જ. ક્યાંથી લઈને તો મરચાંથી તે જાંબુ સુધીનો કોષ્ટક તમારે આ વિડીયોમાંથી જોઈને સારા અક્ષરે પૂર્ણ કરી દેવું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.